અને લગભગ 17-18 વર્ષ તો આ જૂની જગ્યા છે પણ પાછળ રસ જો તમે ટ્રાફિક આવો ના આવો અહીંયા હોય છે ગન્નીભાઈ સાવ રીઝનેબલ રેટમાં ખબર આવે છે 10 રૂપિયાની પ્લેટ ખાલી બસ કેટલી વળી આવે 5 ઓકે અમે તો હાલતા આવી જેમ કે રિક્ષા ચલાવી એટલે હાલતા અહીંથી નીકળી ત્યારે ખાતા જઈ એમ હા આ હું બીજી પ્લેટ કન્ટિન્યુ ના ના ચોથી પ્લેટ છે અમે જ્યારે 10 રૂપિયાની 10 વળી હતી ને તે દિન ખાઈ ગઈ ઓછામાં ઓછા 6-7 વર્ષથી હું ખાઉં છું પોતે ઓકે રેગ્યુલર રેગ્યુલર બાબુ મેં એક વસ્તુ માર્ક કરી વાં છે ને આમ તળાતી જાય છે અને આ નવી નવી મૂકતા જાય તો કાચી પાકી હોય એક વધારે પકાઈ ગયું એક પાછી હોય એવું કાંઈ ન થાય બધી સેમ ટુ સેમ જ નીકળશે આમાં આ સ્પાઇસી ના દે શોખીન હોય લવર્સ હોય એના માટે આ બેસ્ટ વસ્તુ બે તીખું ખાવાના તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને અત્યારે એક સ્ટ્રીટ ફૂડ અમે ખાવા માટે આવ્યા છીએ અને બહુ ફેમસ જગ્યા છે અને બહુ અંદર અંદર છે પણ આપણા આ ભાઈ ફૂડીભાઈ છે ધીરણભાઈ એ આવું જગ્યાઓ શોધતા આવી છે અને લગભગ 17-18 વર્ષ તો આ જૂની જગ્યા છે પણ પાછળ રસ જો તમે ટ્રાફિક આવો ના આવો અહીંયા હોય છે આવી જ ભીડ અહીંયા લાગેલી હોય છે આપણે આવ્યા છીએ ક્યાં સાહેબ આ જામનગર રેલવે સ્ટેશન રોડ કહેવાય અને આ બેડી ગામ કહેવાય બેડી બેડીમાં આવ્યા છીએ અચ્છા ઓકે અને ફક્ત 2 કલાકનો બિઝનેસ હોય છે અમે આવ્યા એટલી વારમાં અત્યારે માલ પૂરો થવા ઉપર છે અંધારું થવા ઉપર છે અને ફટાફટ તમને આગળ અમે બતાવીએ કેવી રીતે બનાવે છે શું બનાવે છે અને ટેસ્ટમાં કેવું છે આગળ જઈને તમને જણાવીએ ચાલો અને સાવ રીઝનેબલ રેટમાં ખબર આવી છે 10 રૂપિયામાં ગનીભાઈ નાના માણસ છે અને અહીંયા ખાવાવાળો વર્ગ છે એ પણ નાનો માણસ છે ઓકે એ તમે આપ દર્શકોને આગળ તમે બતાવો ચોક્કસ ચાલો શરૂ કરીએ આ ભાઈ જે ઓનર આઈના ગનીભાઈ કેમ છો ગનીભાઈ મજામાં ઓ મોજમાં અને ગોળીની સ્પીડમાં ભાઈ આ બને છે વળી અને શું કહેવાય દાળ વડી કહેવાય દાળ વડા કહેવાય દાળ વડા જ કહેવાય ને નાની સાઈઝ છે એટલે વડી અને વડી કહીએ અમે ઓકે અને ખાલી ઈજ બનાવી છે કે બીજું કઈ રાખી છે બીજી પકોડા બનાવો પણ 6:30 પછી આ માલ ખાલી જાય ને પછી પકોડા કારણ કે બે પેરું મેચિંગ નથી આવતું પોચાણ નથી થતું બાબુ મેં એક વસ્તુ માર્ક કરી વાં છે ને આમ તળાતી જાય છે અને આ નવી નવી મૂકતા જાય તો કાચી પાકી હોય એક વધારે પકાઈ ગયું એક પાછી હોય એવું કાંઈ ન થાય બધી સેમ તો સેમ જ નીકળશે આમાંથી અને અત્યારે છે ને આમાં ટાઈમિંગ મારે થોડુંક ચેન્જ કરવું પડશે 6-9 થઈ છે અને અમે 5 વાગે તો અહીંયા ઊભા હતા ત્યારે હજી તો ભાઈ આવ્યા લારી લઈને અને બધું સેટઅપ કરતા કેટલી 15-20 મિનિટ થાય 5:30 ચાલુ 5:30 ચાલુ થયું 1/2 કલાક ભૂકા કેટલા વર્ષ થયા આ જગ્યા 17-18 વર્ષ થયા સાહેબ ઓકે પેલા શું કરતા પેલા હું સાની હોટલમાં કામ કરતો એમ પછી આ વળી નો કેવી રીતના વિચારાયો અહીંયા એક મિત્ર નાસ્તા નું કર્યું હતું અહીંયા એવું મગજમાં આવ્યું કે આપણે કંઈક વિચાર્યું ત્યાં મેં ટ્રાય કરી ત્યાં બધા સ્ટાફને મજા આવી કે આ તો વસ્તુ સારી બની ગઈ એટલે આ વળી બનાવી ખવડાવી તો પછી મેં કીધું ઘરનું જ કરાય ને આપણે તો પછી હિંમત કરી એમ ને ગન્નીભાઈ સાવ રીઝનેબલ રેટ ખબર આવી છે 10 રૂપિયાની પ્લેટ ખાલી બસ કેટલી વળી આવે 5 ઓકે આ તો ભાવ હમણાં વધારે આ બધું થયું એટલે બાકી 10 રૂપિયાની 10 વળી મેં બાકી આ પકવવાની જે કળા છે ભાઈ જબરદસ્ત અને આ મને આઈડિયા આવી કે બાકી અડધા તો અત્યારના જે ભાઈ ફૂડ બ્લોગરના નામે ચાલુ નીકળ્યા છે બધા શું કેવું બાપા આ એક વસ્તુ છે જોવાની કે ભાઈ કેવી રીતે પકાવે છે જો આ સાઈડમાં છે ને જો અહીંયા રેડ રેડ દેખાય છે ને વધારે પાકી ગયું છે જો આ નવો માલ હજી અહીંયા છે ચટણીઓની બધું રેડી જ છે અને
અને સૌથી પહેલા આપણે વિડિયો ઉતરવા રાજભાઈ છે ને રાજગુરુ એને હું લઈ આવો તો અને હવે તમારો વારો દે બાકી હજી કોઈ બીજા કોઈ આવ્યા નથી ઓકે હવે બ્રેડ પકોડા ક્યારે બનાવશો 6:30 વાગે 6:30 એ કેટલા વાગ્યા સુધી હશે 6:30 શું ખાવા આવ્યો છો નાસ્તો કરવા આવ્યો વળી કે પકોડા વળી ઓકે શું નામ સાહેબ તમારું રવિદાસ જાડેજા બસ ચલાવું છું પહોંચી જાય અથવા ફોન કરીને કહી દે કઈ નીકળતો હોય તો કહી દે કે ભાઈ અમારે સાટું રાખ્યો ના મળે ચોટીલા વાળું બધા જોયેલા આપડે હું હાલતા તમારો ફેન છું એના જેટલા ખાવા પીવાના ફૂટી ના બધા વિડીયો આપડે જોયેલા છે પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા પછી નાસ્તો કરવા આવ્યો વારે વાહ વળી બહુ ભાવતી લાગે છે ઓકે ચાલો હવે છે ને આપણે ટ્રાય કરીએ બનાવજો ભાઈ એક પ્લેટ અમુક બાર હોય ને અમુક અંદર હોય એનું કારણ પાર્સલ માટે અલગ છૂટા કરીએ ગ્રાહક ની ખાટી ચટણી હોય બાકી જનરલી તમે જોજો પાણી ની બહાર નાખેલી આપણી આ સ્પેશિયલ ખાટી ચટણી અને ત્યાં છે ને ત્રણ ટાઈપ ની ચટણી છે એક ખજૂર જેવી ખાટી એવી હતી અને એક કોકોનટ ચટણી હતી અને ત્રીજી આ લાલ આ મરચાની દેખાય છે લસણ લસણ ચાલો આ સ્પાઇસી ના જે શોખીન હોય લવર્સ હોય એના માટે આ બેસ્ટ વસ્તુ ભાઈ ભાઈ શું લાગ્યો ટેસ્ટ તમને એકદમ ક્રન્ચી ક્રિસ્પી અને સ્પાઇસી સ્પાઇસી અને હવે સમજાણું કે લોકોને અહીંયા કેમ મજા આવે છે આ ટૂંકમાં સ્પાઇસી આવો ચટાકો અહીંયા મળે છે અને એકદમ ફ્રેશ અને લાઈવ ગરમા ગરમ તો ચોમાસામાં તો આનાથી ખરાબ હાલત હોય ખરાબ ખરાબ હાલત માણસો માથે પડે હે ને કારણ કે આ વસ્તુ ગરમ ગરમ ખાવાની વધારે મજા આવે ઠંડી થઈ જાય ભાઈ નો મજા આવે તો પાર્સલ તો એટલા લોકો લઈ જાય છે લેડીઝ લોકો અહીંયા વધારે પાર્સલ લેવા જ આવે છે જોજો આ તો આપણે હતા ત્યારે આવતા હતા એટલા ચટણી છે લાલ મરચાં લસણની ફ્લેવર આવે છે દાળવાળા મસ્ત છે અને આનંદભાઈ આ રેટમાં સિટીની અંદર ના 10 રૂપિયાની પ્લેટ બી ના મળે ન મળે ન મળે એટલે નાનો માણસ અહીંયા નાસ્તો કરવા આવવું હોય તો એ આવી અને પોસાય મજા આવી અને ભાઈનો સ્વભાવ એટલો સારો છે કે એ મેજોરિટી એક તો ફૂડી છે મેજોરિટી એવી જગ્યાઓ ગોતતા હોય છે કે જ્યાં નાના વેપારી હોય તો એ કે તમારા દ્વારા એમને લોકોને થોડોક સપોર્ટ મળે સપોર્ટ મળે હે ને ધંધામાં 100% હું આ જગ્યા રિકમેન્ડ કરીશ બાકી ફૂડ વિશે તો મારે કહેવાની જરૂર નથી પાછળ ભીડ જોઈને તમને આઈડિયા આવી જાય કેમ અહીંયા લોકો આટલા આવતા આવે છે અને હવે અમે આ વિડીયોનો વિરામ આપી છીએ વિડીયો જો તમને પસંદ આવ્યો ને વધુમાં વધુ આ વિડીયોને શેર કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જામનગરથી જો કોઈ વિડીયો જોતા હોય અને આ જગ્યાએ કોઈ નાસ્તો કરવા આવેલા હોય તો કમેન્ટ કરીને એમનો રિવ્યૂ જરૂરથી આપજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ